હવર યુ ઓલ, બધા મજામાં છો ને? તો બાળ મિત્રો, આજે આપણે ફરી એક નવી વાર્તા જોવાની છે, પણ એ પહેલા તમને હું એક નાનકડો જોક્સ કહીશું. જોક સાંભળવાની મજા આવે છે ને તમને? ચાલો તો આપણે એક નાનકડો જોક્સ સાંભળી લઈએ. એક હતા હાથીભાઈ અને એક કીડીબેન, બંને જણ જંગલમાં શું રમવાનું ચાલુ કરે છે? એક વખત સંતા કુકડી. તો હાથીભાઈ ઉપર દાવ આવે છે અને કીડીબેન ક્યાં છુપાઈ જાય છે? મંદિરમાં. તો હવે હાથીભાઈ દાવ આપે છે. તો હાથીભાઈને કીડીની ખબર પડી ગઈ અને કીધું કે કીડીબેનનો થપ્પો. તો બોલો જોઈએ બાળકો, હાથીભાઈને કઈ રીતે ખબર પડી કે કીડીબેન અહીંયા છુપાયેલા છે મંદિરમાં? બોલો જોઈએ કઈ રીતે ખબર પડી, કઈ રીતે ખબર પડી હું કહું તમને. કારણ કે કીડીબેન જ્યારે મંદિરમાં છુપાયા હતા ત્યારે એમના ચંપલ એમણે બહાર કાઢેલા હતા, તો એ હાથીભાઈ જોઈ ગયા. એટલે હાથીભાઈને ખબર પડી ગઈ કે કીડીબેન ક્યાં છુપાયેલા હતા? મંદિરમાં. તો મજા આવી ને બાળ મિત્રો? તો આજે આપણે એક એવી જ વાર્તા જોવાની છે, રીંછ અને ઉંદરની. તો ચાલો આપણે વાર્તા જોઈએ, ખાવાની ખરી મજા. રીંછભાઈ જંગલમાં ફરવા નીકળ્યા. એક જગ્યાએ નાનો ઉંદર રડી રહ્યો હતો. રીંછભાઈ ક્યાં ફરવા નીકળે છે? જંગલમાં. ત્યાં એક જગ્યાએ નાનો ઉંદર રડી રહ્યો હતો. રીંછભાઈએ પૂછ્યું, શું છે ભાઈ, તને શું થયું છે, કેમ આટલું રડે છે? રીંછ અંકલ, મને પેટમાં ઘણું દુખી રહ્યું છે, મને મદદ કરશો? શું થાય છે એમાં? રીંછભાઈ ઉંદરને પૂછે છે કે શું થયું ભાઈ તને, કેમ તું આટલું બધું રડે છે? તો ઉંદર શું કહે છે ને, રીંછ અંકલ, મને તો પેટમાં ખૂબ જ દુખી રહ્યું છે, તમે મને મદદ કરશો? પેટમાં દુખે છે તો ડૉક્ટર હાથીને ત્યાં જા, એ તને દવા આપશે અને બધું સારું થઈ જશે. રીંછ અંકલ શું કહે છે ઉંદરને, કે તને પેટમાં દુખે છે તો તું ડૉક્ટર હાથીને ત્યાં જા, એ તને દવા આપશે અને બધું તને સારું થઈ જશે. ડૉક્ટર હાથીનું દવાખાનું તો અહીંથી ઘણું દૂર છે, હું ચાલી શકું એમ નથી. ઉંદર શું કહે છે હવે, કે ડૉક્ટર હાથીનું દવાખાનું તો અહીંથી ઘણું દૂર છે, હું ત્યાં ચાલીને જઈ શકું એમ નથી. તો રીંછ કહે છે, તારા મમ્મી પપ્પા ઘરમાં નથી? ના, તેઓ એક લગ્નમાં ગયા છે, તો મારી સાથે ચાલ, હું તને લઈ જાઉં. તો રીંછ શું કહે છે, તારા મમ્મી પપ્પા નથી તો હું તને લઈ જાઉં, તું મારી સાથે ચાલ. મારાથી બિલકુલ ચલાતું નથી, તો મારી પીઠ પર બેસી જા, હું તને ડૉક્ટર હાથીને ત્યાં લઈ જાઉં. ઉંદર શું કહે છે, મારાથી તો પણ બિલકુલ જ ચલાતું નથી, તો તું એક કામ કર, મારી પીઠ ઉપર બેસી જા, હું તને ડૉક્ટર હાથીને ત્યાં લઈ જાઉં. ઉંદર કૂદીને રીંછભાઈની પીઠ ઉપર જઈને બેઠો. ઉંદર તો શું કરે છે હવે, રીંછભાઈની પીઠ ઉપર કૂદીને બેસી જાય છે. રીંછભાઈએ પૂછ્યું, મને એ તો બતાવ કે તને પેટમાં આ દર્દ ઉપડ્યું કેમ? રીંછભાઈ હવે પૂછે છે, તું મને એ તો કે તને આ પેટમાં દુખે શા માટે છે, તે શું ખાધું હતું? આજે છે ને જીરાફ અંકલ મીઠાઈ લાવ્યા હતા બધા બાળકો માટે, મને મીઠાઈ સોંપીને તે જતા રહ્યા અને મને કહેતા ગયા કે મીઠાઈ બધા બાળકોને વહેંચી દેજે. શું કહે છે ઉંદરભાઈ હવે, કે આજે જીરાફ અંકલે શું લાવ્યા હતા, ઘણી બધી મીઠાઈ લાવ્યા હતા બધા બાળકો માટે, પણ એમણે શું કર્યું, મને બધી મીઠાઈ આપીને જતા રહ્યા અને મને એવું કીધું કે તું આ બધી મીઠાઈ બધા બાળકોને વહેંચી દેજે. તો પછી મેં મીઠાઈ બધાને, રીંછભાઈ શું કહે છે હવે, કે તો પછી તે બધાને મીઠાઈ વહેંચીને? તો ઉંદર શું કહે, ના અંકલ, મીઠાઈ સ્વાદિષ્ટ હતી એટલે એ બધી હું જ ખાઈ ગયો. શું કહે છે હવે ઉંદર, કે એ મીઠાઈ તો ખૂબ જ મને સ્વાદિષ્ટ લાગી એટલે મેં તો કોઈને વહેંચી નહીં અને બધી જ હું ખાઈ ગયો. હવે સમજાયું, એટલે જ તને દુખાવો થાય છે. રીંછ અંકલ શું કહે છે ઉંદરને, કે હવે સમજાયું કે તને દુખાવો શા માટે થાય છે, તે બીજાઓ માટે આપેલી મીઠાઈ ખાઈ લીધી એ તારી મોટી ભૂલ હતી,
हाँ अंकल, मैं भूल तो करी छे। मीठाई बधाने वेची होत तो मारी आ दशा न थात। हवे थी हूँ लालच नहीं करूँ। जे मळे ते બધાની સાથે વહેંચીને ખાવામાં જ મજા છે। ઉંદરને હવે એની ભૂલ સમજાઈ જાય છે, એટલે હવે શું કહે છે કે જો મેં બધાને મીઠાઈ આપી હોત તો અત્યારે મારી આવી દશા ન થાત। હવેથી હું શું કરીશ, લાલચ નહીં કરું અને બધાની સાથે બધી વસ્તુ વહેંચીને જ ખાઈશ, એમાં જ ખરી મજા છે। તો બાળ મિત્રો, કેવી લાગી વાર્તા તમને? ખૂબ જ સરસ ને? તો મજા આવી વાર્તા સાંભળવાની? તો હવે હું તમને શું કરીશ, વાર્તા પરથી કેટલાક પ્રશ્ન પૂછીશ, એના તમારે જવાબ જાતે જ આપવાના રહેશે, હું એક પણ જવાબ તમને કહીશ નહીં, બરાબર ને? ચાલો, તો આ વાર્તામાં હાથીભાઈ શું બન્યા હતા બાળકો? વિચારો અને બોલો, તમને આવડશે જ, વાર્તા સાંભળી છે ને? ચાલો હવે બીજો પ્રશ્ન, તો ઉંદરને પેટમાં શા માટે દુખ્યું? બોલો જોઈએ બાળકો, શા માટે પેટમાં દુખ્યું હતું? ચાલો હવેના પછીનો પ્રશ્ન, તો ઉંદરભાઈના મમ્મી પપ્પા ક્યાં ગયા હતા? બોલો જોઈએ બાળકો, તો બાળકો તમને આ પ્રશ્નોના જવાબ આવડશે જ, બરાબર ને? ચાલો, તો હવે આપણે નવી વાર્તા સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।